मध्ये જુદી જુદી જગ્યાએ કોમી એકતાના દર્શન થયા હતા અને સરકારના નિયમ અનુસાર દરેક મુસ્લિમ બિરાદરોએ ઘરમાં જ રહી અને નમાઝ અદા કરી હતી. આ સાથે જ મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જોઈએ એક ખાસ અહેવાલ. ભુજ શહેરના લાલ ટેકરી વિસ્તારમાં આવેલી ચાકી મસ્જિદમાં નમાઝ પઢવા આવતા લોકોને મળીએ. શું કહે છે તેઓ ઈદની ઉજવણી અને સરકાર શ્રીના નિયમ વિશે? પહેલી વસ્તુ એવી છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી જે વાયરસ જે છે એને અનુસંધાને સમગ્ર વિશ્વના ધાર્મિક જગ્યા ઉપર પ્રતિબંધ છે. પ્રતિબંધ સાથે સાથે સરકારશ્રી તરફથી જે છૂટછાટ આપવામાં આવેલ છે કે મસ્જિદ હોય કે મંદિર હોય કે ચર્ચ હોય કે ગુરુદ્વારો હોય ત્યાં મર્યાદામાં રહીને ધાર્મિક વિધિ જે તમારી કરવાની હોય, એટલે કે તારીખ 25ના ઈદ ઉલ ફિત્ર મુસ્લિમનો તહેવાર સમગ્ર વિશ્વના અને ખાસ કરીને કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી ઈદ મુબારક કહેવામાં આવે છે. અને આ જે કોરોનો મહામારી જે વાયરસ બીમારી છે એમાં સમગ્ર માનવ જાતિ આપણે જે ધર્મને જે કોઈ માનતા હોય એ આપણે આવતીકાલે અને પોતાના ધર્મ જગ્યા ઉપર આપણે સૌ આ કોરોના મહામારી જે વાયરસ છે એની બીમારી ભાગી જાય જલ્દી જલ્દી કચ્છ અને આખા વિશ્વમાંથી, એવી આપણે સમગ્ર માનવ જાતિ આપણે ઉપરવાળા પાસે દુઆ કરી અને હું આપના માધ્યમથી સમગ્ર હિન્દુ અને મુસ્લિમ સમાજને ભાઈઓને બહેનોને અને ભાઈઓને હું ઈદ મુબારક પાઠવું છું. અને આવનાર દિવસો કચ્છ અને ગુજરાત અને આ ભારત દેશ માટે સારા આવે એવા આપણે ઉપરવાળા પાસે આપણે દુઆ કરીએ. અત્યારે જે આ લોકડાઉન ચાલે છે અને લોકડાઉનનો જે સરકારથી ગાઈડલાઇન છે દરેક મસ્જિદમાં કે 3-4 નમાજની નમાજ પડી જાય, બાકી બધાના કરી નમાજ પડે એ રીતે આ મસ્જિદ અમારી મસ્જિદ એવી રીતે અમે 3-4 જણા નમાજ પડી છીએ, બાકીના નમાજ પોતપોતાના ઘરે પડે. છતાં સરકારથી એવું જો કર્યું હોત કે ઈદગાહ છે અમારે ભુજમાં ઈદગાહ એવી છે કે ખુલ્લી છે, એમાં કંઈ લોક તો છે નહીં, એમાં કંઈક રાઉન્ડ વર્તુળ મારીને પડવાની નમાજ પડવા આપી હોત ને તો માણસો બધું સારું હતા, માણસો દિલને શાંતિ થાય. છતાં ગવર્મેન્ટને જે નિર્ણય લીધો એમાં શીરો માને છે અને એને દાયરામાં લઈ લોકમાં દાયરામાં રહી અને લોકડાઉનની ગાઈડલાઇન મુજબ અમે અહીંયા નમાજ પડશું. ઈદ નમાજ વખતે પણ 3-4 જણા નમાજ વધુ માણસો નહીં, બાકીના માણસો જે બાકીના જમાતી ભાઈઓ છે એ પોતપોતાના ઘરે નમાજ પડશે. અને હું તો ઈદનો નિમિત્તે સર્વે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું અને આપણે બધા એવી દુઆ કરીએ મલિક પાસે કે આખી દુનિયા અને આ મહામારીમાંથી બચાવે અને નજાત આપે. ભુજના ભીડગેટ વિસ્તારમાં ઈદ નિમિત્તે અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોમી એકતાને સંબોધી એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 7 કોરોના વોરિયરનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. સેવાના કાર્ય કરી રહ્યા છે તેનું પણ અમે અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સન્માન કાર્યક્રમ રાખ્યો. ભીડગેટ ચોક પાસે આજે કોમી એકતા અને ભાઈચારો સાથે રમેશ ભુજ રહ્યો છે. તો આજે એ ડિવિઝન, બી ડિવિઝન, પીઆઈ સાહેબશ્રી અને અમુક એવા અધિકારીઓ જે ખરેખર આ કોરોના મહામારીની અંદર સેવા બજાવી રહ્યા છે તેનું પણ આજે અમારી સંસ્થાએ તકલીફ બજાવ્યું છે કે બધાનું આવવાનું પણ સન્માન કરવામાં આવે, જે પોતાની ડ્યુટી પણ કરે છે અને સમાજ સેવા પણ સાથે કરે છે. અને સાથે સાથે આજના રોજ માનવજ્યોતના પ્રમોદભાઈનું પણ સન્માન કરાવવામાં આવે છે, ઇત્ર સમિતિના પ્રમુખશ્રી, મહેમાન જમાતશ્રીના પ્રમુખશ્રીનું અને અમારી અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌનું ભુજવાસીઓને ઈદ મુબારક પાડે. આજે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા અને ખાસ કરીને અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભીડ ગેટ પાસે એક નાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડિસ્ટન્સ જાળવીને
અને દરેક જે પણ 10-15 બિરાદરો હાજર હતા એમણે બધાએ મોઢા ઉપર માસ્ક બાંધ્યા હતા અને ભુજ એ ડિવિઝન અને બી ડિવિઝનના પીઆઈઓની હાજરીમાં એ કોમી એકતા અને ભાઈચારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમથી સમગ્ર કચ્છના લોકોને, સમગ્ર દેશના લોકોને કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવવામાં આવે. રમઝાનમાં રોજા ઇબાદત સાથે રોજેદારોએ કોરોના સામે દેશ અને દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી દુઆ માગી હતી અને સમગ્ર દેશ અને દેશવાસીઓ પહેલી તકે કોરોના મહામારીમાંથી મુક્ત થાય એવી આ કાર્યક્રમની અંદર દુઆ માગવામાં આવી હતી. સાથે સાથે 7 જેટલા કોરોના યોદ્ધાઓનું સન્માન કરવામાં આવેલ. ડૉક્ટરશ્રીઓ, પોલીસ તંત્ર, મીડિયાના મિત્રો, પત્રકારો, સફાઈ કામદારો અને સામાજિક કાર્યકરો જેમણે પણ આ કોરોના સંકટની અંદર સુંદર અને શ્રેષ્ઠ કામગીરી કરી છે એ બધાની કામગીરીને બિરદાવવામાં આવેલ અને કોમી એકતા અને ભાઈચારો આ દેશમાં હરહમેશ બની રહે એવી શુભેચ્છાઓ સાથે દરેકને ઈદ મુબારક પાઠવવામાં આવેલ. ભુજ શહેર એક એવું શહેર કે અહીં એક નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય, રાષ્ટ્રીય તહેવાર હોય, ધાર્મિક તહેવાર હોય, કોઈ સામાજિક તહેવાર હોય, એ આપણે કોમી એકતા અને ભાઈચારા સાથે હર હંમેશ સાથે મળીને ઉજવણી કરતા આવ્યા છીએ. એવો જ એક નમૂનો આજે આ વિસ્તારના લોકોએ અને ખાસ કરીને અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટે આજે ઉદાહરણથી પૂરું પાડ્યું છે ને આ જે ઉદાહરણ છે એ આખા કચ્છમાં પહોંચશે. કારણ કે આજે ઈદનો તહેવાર, દર વખતે આ ઈદના તહેવારની શાનદાર ઉજવણી કરવામાં આવે, હું પણ એમાં સહભાગી બનું છું કે દર વખતે મારા ઘણા બધા મિત્રો ભીડકેટ વિસ્તારમાં રહે છે અને આજે જે સમયની અનુકૂળતા છે, અત્યારે જે સમય ઊભો થયો છે, જે સંકટ ઊભું થયું છે, એની વચ્ચે બહુ નાનો કાર્યક્રમ યોજીને એમાં ડિસ્ટન્સ જાળવીને બધાએ માસ્ક પહેરીને એક સંદેશો આપ્યો કે આ દેશની અંદર કોમી એકતા અને ભાઈચારો બની રહે અને સાથે સાથે આ દેશના લોકો કોરોના મુક્ત બને. ભુજના શાહી જિલ્લાના યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને લગભગ 150 જેટલા બાળકોનું મીઠું મોં કરાવી અને ઈદની ઉજવણી કરાઈ હતી. સૌથી પહેલા હું આપના માધ્યમ દ્વારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને ઈદ મુબારક પાઠવું છું સત્તા તરફથી અને મારી તરફથી. રમઝાન ઈદ ઈદલ પુત્રો તરફ ઈદલ રમઝાન ઈદના શાહે જિલ્લાના યુવક મંડળ દ્વારા અહીં મોટો કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં લગભગ 150-200 છોકરાઓને મીઠાઈના પેકેટો, 40-50 વિધવા બહેનોને રાશન કીટ અને રોકડ સહાય આપવામાં આવે છે. પણ લોકડાઉનના હિસાબે આપણે એ કાર્યક્રમ મુલતવી રાખી અને આ વિસ્તારના તમામ બાળકોને, 100-150 બાળકોને આપણે અહીં મીઠાઈના પેકેટનું વિતરણ રાખેલ છે. આજે અત્યારે મારી સાથે અમારા સંસ્થાના તમામ કાર્યકર્તાઓ અત્યારે ઉપસ્થિત છે જેમાં કમલેશભાઈ સોલંકી, ઇકબાલભાઈ હાલાણી, મુસ્તાક કુરેશી, હનીફ ખત્રી, દાઉદ ખત્રી અને ફિરોજ જુણેજા આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે અને બધાના સહયોગથી આપણે મીઠાઈના વિતરણ રાખ્યો છે અને આ મીઠાઈના મુખ્ય દાતા ડૉક્ટર અકબર અલી રહેમાની સાહેબ રહેલ છે. લોકોને અત્યારે સરકારના લોકડાઉનના હિસાબે આપણી સાદાઈથી ઈદ ઉજવાની હતી, એ સાદાઈની સવારે પોતાના ઘરે બધી નમાજ પડેલ છે. પણ બાળકોને ઈદની ખુશી તો હોય અને અમે દાતાઓને વિનંતી કરી અને દાતાઓએ કીધું કે ના, છોકરાઓને મીઠાઈનો પેકેટ તો રાખજો જ. એટલે આજે આપણે આ ઈદ પ્રસંગે તમામ છોકરાઓને મીઠાઈના પેકેટનું વિતરણ રાખેલ છે. આજે ઈદ વિશે એવું છે કે રમઝાન ઈદ છે, હર હંમેશ હર્ષો ઉલ્લાસથી ઉજવીએ છીએ અમે. પણ આ વખતે મુખ્યથી કચ્છ આમદ સાહેબ આવાએ કીધો છે કે કોરોના વાયરસ છે એના કારણે આપણે ઈદ શાંતિથી ઉજવવાની છે, નથી એવું કાંઈ. પણ અમારા સુધી કે દર વખતે અમે સારું એવું આયોજન હોય છે, મીઠાઈનું હોય છે, ખીચ વિતરણ હોય છે દર વખતે. આ વખતે અમે સાદાઈથી વિતરણ કરેલું છે, એક સાથે બધાને ભેગો નથી કર્યો, આરામથી કર્યું.